હવે મે 14 નો ક્વેશ્ચન પ્રશ્ન એવો આપ્યો છે કે સોલેનોઇડ માં મૂકેલ મેગ્નેટિક કોર, મેગ્નેટિક કોર એટલે જે પદાર્થ મૂક્યો હતો તમે અને પદાર્થ ચુંબક બની ગયેલો હોય બરાબર, એ પદાર્થ એટલે એને મેગ્નેટિક કોર નામ આપ્યું છે. એમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો અને એના ઉપરથી B બરાબર મ્યુ ઝીરો કૌંસમાં M પ્લસ એચ આ સૂત્ર મેળવવાનું. તો પહેલા તો સોલેનોઇડની અંદર મૂકેલ જે પદાર્થ મેગ્નેટિક કોર એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખવાનું કહ્યું છે. તો એ ચુંબકીય ક્ષેત્ર તો મારી પાસે જ છે. એક તો એમાં ફ્રી પ્રવાહ સ્મોલ આઈ એકમ લંબાઈમાં ફ્રી પ્રવાહ એને લીધે ઉત્પન્ન થાય છે અને બીજું પદાર્થની અંદર જે બદ્ધ પ્રવાહ મળ્યો સ્મોલ આઈ બી એકમ લંબાઈમાં બદ્ધ પ્રવાહ સ્મોલ આઈ બી એને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે બે ચુંબકીય ક્ષેત્ર તમારી પાસે છે. આમ એક તો જે સોલેનોઇડ છે એમાં પ્રવાહ પસાર કરો એનું ચુંબકીય ક્ષેત્ર, બીજું પદાર્થની અંદર જે પ્રવાહના ગાળા છે પરમાણુના એનું ચુંબકીય ક્ષેત્ર. આ બે ચુંબકીય ક્ષેત્ર તમારી પાસે છે. તો અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો બે નો શું કરી નાખવાનો સરવાળો, પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને લખવાનું કીધું તો એ લખી નાખો. કે સોલેનોઇડમાં મૂકે મેગ્નેટિક કોર એમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું એક આઈ એફ પ્રવાહ અને બીજો કયો તો આઈ બી પ્રવાહને લીધે મળે છે. એટલે આઈ એફ લીધે જે મળશે ને બી એફ કહો, આ લીધે મળે ને બી બી કહો. હાલો આનું સૂત્ર છે મ્યુ ઝીરો સ્મોલ આઈ એફ, અથવા જો કેપિટલ આઈ એફ ના સ્વરૂપમાં લખો તો મ્યુ ઝીરો એન આઈ એફ એવું સૂત્ર હતું. આઈ પ્રવાહનો ગાળો જ છે એટલે મ્યુ ઝીરો અને સ્મોલ આઈ. હાલો સૂત્ર લખાય, હવે આવું સૂત્ર તમારે મેળવવાનું. તમે સાદરૂપ આપી દો, આ બી મ્યુ ઝીરો આગળ આ સ્મોલ આઈ એફ સ્મોલ આઈ બી અને એકની હજી મારી પાસે કિંમત છે આઈ બીની કિંમત માં લખીશ પ્લસ એમ આ બી મ્યુ ઝીરો ને આ બાજુ છેદમાં લઈ લો એટલે આ બાજુ લીધો આઈ એફ પ્લસ એમ એમ આ બાજુ લઈ લો એટલે માઇનસ એમ બરાબર વધ્યું આઈ એફ. હવે એમાં જો આ જે પદ મેળવ્યું તમને બીના છેદમાં મ્યુ ઝીરો માઇનસ કેપિટલ એમ એને ચુંબકીય તીવ્રતા કેપિટલ એચ નામ આપ્યું છે. હવે માં બરાબર ધ્યાન રાખજો, ત્રણ પ્રકારની તીવ્રતા આવી, એક ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કેપિટલ બી, બીજી એવી ચુંબકીય તીવ્રતા કેપિટલ એચ, બે એક નથી, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય તીવ્રતા બે જુદી, અને એક મેગ્નેટાઇઝેશનની તીવ્રતા આવી કેપિટલ એમ બરાબર. એટલે આ સૂત્રની અંદર જે આ બીના છેદમાં મ્યુ ઝીરો માઇનસ એમ એને ચુંબકીય તીવ્રતા એચ કહેવાય છે અને આઈ એફ જેટલું હોય છે. તો આના બરાબર હું એચ મૂકી દઉં તો સૂત્ર થાય બીના છેદમાં મ્યુ ઝીરો માઇનસ કેપિટલ એમ અને બરાબર એચ. તો બી બરાબર કેટલું થાય, એમ પેલી સાઈડ ને મ્યુ ઝીરો આ બાજુ તો મ્યુ ઝીરો એચ પ્લસ એમ, જો માગેલું સૂત્ર આવી ગયું છે. રેડિયા પ્રશ્ન જવાબ, કેટલી નોંધ મળી આની અંદર? તો એક તો સ્મોલ આઈ એફ એટલે આ એટલે ને એચ નામ આપ્યું છે તો આના બરાબર જે એચ એ કરી શકું. પછી ચોથું મારી પાસે આવ્યું છે બીના છેદમાં મ્યુ ઝીરો માઇનસ કેપિટલ એમ બરાબર એચ બરાબર આઈ એફ. પછી ચુંબકીય ક્ષેત્ર આવ્યું છે
એનું સૂત્ર આવ્યું b બરાબર μ0 m + h. એટલે બે નોંધામાંથી મેળવી એક આ સૂત્ર કે જેને તમે h નામ આપ્યું અને બીજું કે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. પાછો કીધો સોલેનોઇડમાં મુકેલ મેગ્નેટિક કોરમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો. તો સોલેનોઇડમાં તમે મેગ્નેટિક કોર મૂકી દેવો તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર એક ફ્રી પ્રવાહ અને બદ્ધ પ્રવાહ બે લીધે મળે છે. અને ફ્રી પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર અને બદ્ધ પ્રવાહનું ચુંબકીય ક્ષેત્રના સરવાળા જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય. આનું સૂત્ર મૂક્યું છે μ0IF, આનું સૂત્ર μ0IB. μ0 સામાન્ય લીધું છે એટલે અહીં સ્મોલ આઈ એફ પ્લસ સ્મોલ આઈ બી વધ્યું. સ્મોલ આઈ બી ની કિંમત છે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેપિટલ એમ. આઈ એમ મૂક્યું છે μ0 છેદમાં એમ આ બાજુ એટલે માઇનસ એમ બરાબર આઈ એફ. આજી કિંમત મળી b ના છેદમાં μ0 માઇનસ કેપિટલ m એટલે ચુંબકીય તીવ્રતા h નામ આપ્યું એટલે આના બરાબર હવે h એટલે if જેટલું જ હશે બરાબર. h મૂકી દો તો આ બાજુ પ્લસ m અને μ0 આ બાજુ એટલે b બરાબર થા μ0 કૌંસમાં h પ્લસ m એટલે માંગેલો જે સૂત્ર છે તમારું એ મળી જાય બરાબર. બે નોંધ લઈ દઈશ, એક આ ચુંબકીય તીવ્રતાનું જે સૂત્ર છે એ લખ્યું છે અને બીજું ચુંબકીય ક્ષેત્ર. તો જોઈ લેજો ચુંબકીય ક્ષેત્ર ક્યારનું છે, સોલેનોઇડમાં તમે પદાર્થ મૂકો એટલે પદાર્થ ચુંબક બની જાય પછીનું ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર b બરાબર μ0 કૌંસમાં m + h આવું સૂત્ર. હાલો 14મો ક્વેશ્ચન ઇ કમ્પ્લીટ.